નમસ્કાર દર્શક મિત્રો હેલો કારકિર્દીના ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં હું લિપી ઓઝા તમારું સૌનું સ્વાગત કરું છું શિક્ષણને કોઈ અંતર નથી નડતું પછી એ ભૌગોલિક અંતર હોય કે પછી ઉંમરનું અંતર હોય એટલે અંતરના માપદંડને અતિક્રમીને જ્યારે શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની તકોની વાત થાય ત્યારે આપણે વાત કરી શકીએ દૂરવર્તી શિક્ષણ વિશે આજના કાર્યક્રમમાં આપણે એ જ વિષય પર વાત કરવાની છે દૂરવર્તી શિક્ષણ અને કારકિર્દી આ વિષય પર આપણને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ડોક્ટર મૌનસ ઠાકર અહીંયા ઉપસ્થિત છે મૌનસભાઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને તમને સૌને વિનંતી છે કે કોઈ પણ પ્રશ્નો તમારા હોય આ વિષય વિશે તમારે માહિતી લેવી હોય માર્ગદર્શન જોઈતું હોય તો તમારા ટીવી સ્ક્રીન પર જે ફોન નંબર આવે છે એ ફોન નંબર પર તમે અમને ફોન કરી શકો છો અને મૌનસભાઈનું માર્ગદર્શન લઈ શકો છો મૌનસભાઈ પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ધન્યવાદ દૂરવર્તી શિક્ષણ ઘણા બધા લોકોને ઉપયોગમાં આવે એવી વસ્તુ છે પણ સૌથી પહેલા તો આઈ થિંક બેસિકલી એ જણાવવું જરૂરી છે કે કોને કહેવાય દૂરવર્તી શિક્ષણની આપણે વ્યાખ્યા શું કરીએ બરાબર સામાન્ય રીતે દૂરવર્તી શિક્ષણ જે નામ છે ને એની અંદર એનો અર્થ સમાયેલો છે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ જે અંગ્રેજીમાં આપણે કહીએ છીએ આ ડિસ્ટન્સ લર્નિંગ એટલે શિક્ષક ક્યાંય હોય વિદ્યાર્થી ક્યાંય હોય જરૂરી નથી કે બંને આમને સામને હોય ઘરે બેઠા સાદી ભાષામાં કહીએ તો ઘરે બેઠા ભણવાની પદ્ધતિ એટલે દૂરવર્તી શિક્ષણ આમ જોવા જઈએ તો આપણે શિક્ષણની વાત કરીએ એટલે આપણને ક્લાસરૂમ યાદ આવે શિક્ષક યાદ આવે પેલું પ્રેઝન્સ યસ સર બોલવાનું યાદ આવે આ બધું ક્યાંય દૂરવર્તી શિક્ષણમાં નથી જ્યારે કોઈ વ્યક્તિને ભણવું જ છે અને એ કોઈ શાળામાં કોઈ સંસ્થામાં કોઈ કોલેજમાં જઈ નથી શકતા ત્યારે શું કરવું કારણ કે વ્યવસાય છે કાં તો કોઈ ગૃહિણી છે જે ઘરની બહાર બહુ સમય જઈ નથી શકતી તો શું કરવું એના વિકલ્પ રૂપે જે શિક્ષણ પ્રથા શરૂ થઈ એ છે દૂરવર્તી શિક્ષણ જેમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ તો લેવાનો છે પણ દરરોજ પોતાની સંસ્થામાં જઈને ભણવાનું નથી અને રવિવારે કે શનિવારે કંઈ સમસ્યા હોય તો એનું સમાધાન કરવા માટેની વ્યવસ્થા હોય છે રાઈટ એટલે ટૂંકમાં હાજરી પત્રકની જે મર્યાદા છે એને ઓળંગીને શિક્ષણ મેળવવાની પદ્ધતિ બિલકુલ હાજરી પત્રકના બંધનમાંથી મુક્ત થવાનું છે સ્થળ અને સમયનું બંધન પણ અહીંયા છૂટી જાય છે પોતાના અવકાશે પોતાની સમયની જે પણ વ્યવસ્થા હોય છે એ પ્રમાણે ભણવાનું અને કોઈ સ્થળની પણ કોઈ મર્યાદા નથી પોતાના ઘરની નજીકના સ્થળનું કોઈ પણ એક કેન્દ્ર પસંદ કરીને ત્યાં જી આગળ વાત કરીએ પહેલા જ એક દર્શક મિત્ર સૌથી પહેલા આજના કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે વડોદરાથી વિપુલભાઈ આપણી સાથે વાત કરવા ઈચ્છે છે હલો હા હેલો હા વિપુલભાઈ વિપુલભાઈ શું જાણવું છે તમારે હું એવું કહું છું બારમા ધોરણ પછી સારી કોઈ કોમર્સ કર્યું છે તો બારમા ધોરણ પછી કોઈ સારી લાઈન બતાવવાને ને ઓકે બરાબર તમારે એટલે આપણે એને દુરવર્ત પરિપ્રેક્ષ્યમાં જ લઈએ કારણ કે બારમા પછીની લાઇન તો ઘણી બધી હોય છે ખાસ કરીને કોમર્સનો એમનો પ્રશ્ન છે બારમા પછી ભણવું હોય તો વિપુલભાઈ તમે બીકોમ કરી શકો છો સૌથી પહેલો વિકલ્પ તો એ છે ગ્રેજ્યુએશન ત્રણ વર્ષનું હોય છે અને બીકોમનો અભ્યાસક્રમ દૂરવર્તી પ્રણાલીથી ગુજરાતની અંદર શક્ય છે આપ વડોદરામાં છો તો એમએસ યુનિવર્સિટીની અંદર હંસા મહેતા લાઇબ્રેરીની મુલાકાત લો ત્યાં ગુજરાતની અંદર જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એનું એક અભ્યાસ કેન્દ્ર છે ત્યાં મુલાકાત લો અને બીકોમની અંદર પ્રવેશ લેવા અંગે પૃચ્છા કરી શકો માત્ર બીકોમ એક એક જ વિકલ્પ નથી તમે બીબીએ પણ કરી શકો છો બીસીએ પણ કરી શકો છો કારણ કે આપ કોમર્સના સ્ટ્રીમમાં છો આ સિવાય ઘણા બધા નાના નાના ડિપ્લોમા કોર્સીસ છે કે જેમાં ઇન્સ્યોરન્સ વિશે જાણવા મળે એકાઉન્ટિંગ વિષય જાણવા મળે આ બધા જ અભ્યાસક્રમો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગુજરાતમાં અવેલેબલ છે ગુજરાતી માધ્યમમાં અવેલેબલ છે પણ તમારે ગુજરાતની સીમા ઓળંગીને બહાર જવું છે તમને અંગ્રેજી ફાવે છે તો માત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એકમાત્ર વિકલ્પ નથી ડોક્ટર ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી પણ છે કે જે ભારતભરમાં અને બધા જ કોમનવેલ્થ કન્ટ્રીમાં કામ કરે છે એના પણ અભ્યાસક્રમો જી વધુ એક દર્શક મિત્ર છે આણંદ થી રોહિતભાઈ આપણી સાથે વાત કરવા ઈચ્છે છે હેલો નમસ્કાર મેડમ નમસ્કાર તમારો પ્રશ્ન જણાવો બેન મારો પ્રશ્ન એવો છે મેં એસઆઈબીએ ક્લિયર કરેલું છે એક્ઝામ આપતી છે બરાબર આવા ઓપન યુનિવર્સિટીમાં અત્યારે એડમિશન ચાલુ છે બંધ છે અથવા તો એની ફી કેટલી છે ભાઈનો પ્રશ્ન છે કે સેકન્ડ યર સુધી કઈ યુનિવર્સિટીમાં સામાન્ય રીતે ડિસ્ટન્સ મોડમાં ચાલતી યુનિવર્સિટીઝમાં વર્ષમાં બે વાર પ્રવેશની પ્રક્રિયા ચાલતી હોય છે એક તો હોય છે એ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં અને બીજી હોય છે જૂન જુલાઈ મહિનામાં એટલે આ જે સમયગાળો છે સામાન્ય રીતે સર્વત્ર બધે જ પ્રવેશની એક સિઝન છે એટલે આપ તપાસ કરી શકો છો યુનિવર્સિટીઝની વેબસાઈટ ઉપરથી અને જો પ્રક્રિયા હોય તો આપ એમાં પ્રવેશ કરી લઈ શકો છો પણ પ્રશ્ન એ છે કે તમે સેકન્ડ ઇયર કરેલું છે અને ટીવાય તમારે કરવું છે એટલે પહેલો પ્રશ્ન તો એ થાય કે તમે જે યુનિવર્સિટીમાં છો એ જ યુનિવર્સિટીમાં તમારે ટીવાય કરવું છે કે પછી ડિસ્ટન્સ મોડમાં સ્વિચ થવું છે તમારે જો ડિસ્ટન્સ મોડમાં આવવું હોય તો સૌથી પહેલા તો તમે જે ફર્સ્ટ યર સેકન્ડ ઇયર કર્યું છે એના વિષયો અને એની ક્રેડિટ ડિસ્ટન્સ મોડમાં જો મેચ થતી હોય તો તમે ટીવાયમાં આવી શકો છો બરાબર જો મેચ ન થતી હોય તો તમે જ્યાંથી ફર્સ્ટ યર સેકન્ડ યર કર્યું ત્યાં જ તમારે ટીવાય કરવું જોઈએ અને મારો ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતની બધી જ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા હવે લગભગ પૂરી થવાઈ છે થોડી ત્વરા કરીને આપે તપાસ કરવી જોઈએ કે આ પ્રવેશ થાય છે જી વધુ એક દર્શક મિત્ર આકાશભાઈ અંબાજીથી વાત કરવા ઈચ્છે છે આકાશ પરમારનો ફોન છે હેલો હા મેડમ જી બાર સાયન્સ ટીવી નું વોલ્યુમ બંધ કરી દો તમે ઈઝીલી વાત કરી શકશો બાર સાયન્સ પછી આપણે કઈ લાઈન ઈઝી રે એમ અત્યારે આપણે આકાશભાઈ દૂરવર્તી શિક્ષણ વિશે વાત કરી રહ્યા છીએ એટલે બાર સાયન્સ પછી અવેલેબલ ઘણા બધા અભ્યાસક્રમો છે પ્રશ્ન છે ઈઝી રે આ ઈઝી શબ્દ છે ને બહુ ટર્મ જી તમને રસ સેમા છે જેમાં રસ હોય એ ઇઝી પડે એટલે બાર સાયન્સ કર્યા પછી તમને જેમાં રસ હોય એને ઇઝી માનીને એમાં ઝંપલાવો પણ જો ડિસ્ટન્સ મોડમાં જવું હોય તો ગુજરાતમાં જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એમાં પર્ટિક્યુલરલી સાયન્સ સ્ટ્રીમ નથી અવેલેબલ અચ્છા હા પણ એમને કમ્પ્યુટર લાઇનમાં જવું હોય તો ત્યાં સાયન્સની ભૂમિકા કંઈ ખોટી નથી બીબીએ બીસીએ કરવા માટે પણ આ એક પ્લેટફોર્મ બરાબર જ છે પણ જો માત્ર વિજ્ઞાન પ્રવાહમાં જ આગળ વધવું હોય તો એમણે બીજી બધી ઘણી બધી શક્યતાઓ તપાસવી જોઈએ પોતાના રસને જોઈ અને પછી એમ આગળ વધવું જોઈએ ઓકે યશવંતભાઈ આપણી સાથે વાત કરવા ઈચ્છે છે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે યશવંતભાઈ અને એનો જે કોર્સ છે યોગનો એ આંબેડકર યુનિવર્સિટીમાંથી હું પાસ કરેલો છે 60% થી ઉપર મેં ટકાવારી મેળવેલી છે પણ મારે આયુર્વેદ સંદર્ભમાં સર્ટિફિકેટ અથવા તો ડિપ્લોમા કોર્સ કરીને મારે જીવનમાં આગળ વધવાનો વિચાર છે હું પોતે એક શિક્ષક જ છું બરાબર જ્યાં સુધી આયુર્વેદનો પ્રશ્ન છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આયુર્વેદનો કોઈ પણ એક કોઈ પણ અભ્યાસક્રમ આજની તારીખે ઉપલબ્ધ નથી બીજું એ કે એના ડિપ્લોમા કોર્સીસ પણ નથી એના માટે તમારે આયુર્વેદિક આયુર્વેદ કોલેજ છે ખાસ કરીને જામનગરમાં આયુર્વેદિક કોલેજ છે ત્યાં સંપર્ક કરવો જોઈએ અને આયુર્વેદમાં આગળ વધવું છે એટલે આ એક વિશિષ્ટ સમસ્યા એટલા માટે છે કે આયુર્વેદમાં આગળ વધવું એટલે શું બનવું છે તમારે કારણ કે આયુર્વેદમાં ડોક્ટર બનાય અને ડોક્ટર બનવા માટે તો જેમ આપણે એમબીબીએસ કરીને આગળ ડૉક્ટર બનતા છે એમ આયુર્વેદ માટે પણ એની એક આખી પદ્ધતિ છે બાર સાયન્સ કર્યા પછી તમે આયુર્વેદની સ્ટ્રીમ પકડી શકો છો માત્ર સર્ટિફિકેટ કે ડિપ્લોમા કોર્સ કરવાથી આયુર્વેદના ડોક્ટર એટલે તમારે આયુર્વેદમાં જો આગળ વધવું હોય તો તમે ડિપ્લોમા કોર્સ કરવો છે એ વિચારને માંડી વાળી શકો કારણ કે ફૂલ ટાઈમ જ આ વસ્તુ ભણી શકાય ને એ તમને કોઈ યુનિવર્સિટી જ વધારે સારી રીતે માર્ગદર્શન આપી શકશે મયુરભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે રાજકોટથી મયુર પટેલ આપણને ફોન કરી રહ્યા છે હલો હલો જી મયુરભાઈ શું જણાવીએ તમને એ ઓલું અત્યારે જે બી કોર્સ ચાલુ થયો છે એના વિશે મારે જાણવું હતું કયો કોર્સ કે શું જાણવું છે બીકોમ વિશે આ બીકોમ કોર્સ ચાલુ થયો છે ગવર્મેન્ટ નો કે જે 12 12 પણ જોબ મળી શકે બી ઓફ કોર્સ એમના એમના ઉચ્ચારણમાં કઈ ક્ષતિ લાગે છે કારણ કે જો બીકોમ ની વાત કરતા બી ઓફ કોર્સ કે કે બાર જોબ મળી શકે એ માટેની શક્યતાઓ તપાસી રહ્યા છે એવું લાગે છે મયુરભાઈ દૂરવર્તી પ્રણાલીમાં કોઈ પણ અભ્યાસક્રમ કરો કોઈ પણ બહાર જગ્યાએ તમે જાઓ ત્યારે એની ક્રેડિટ કામ આવતી હોય છે તમારે કોઈ વિશિષ્ટ અભ્યાસક્રમ વિષય જાણવું છે જે દૂરવર્તી પ્રણાલીમાં નથી માટે એની તમે અલગથી તપાસ કરજો પણ જો બી કોમનું પૂછતા હોવ તો બી કોમ એટલે ત્રણ વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ છે જે કોમર્સ લાઇનનો છે અને બી કોમ થયા પછી એમ કોમ થવાતું હોય છે બી કોમની વેલિડિટી જ્યારે તમે વિદેશમાં જાઓ ત્યારે એને ઇવેલ્યુએટ કરી અને તમે મેળવી શકતા જી અમદાવાદ થી હર્ષદ પટેલ માર્ગદર્શન ઈચ્છે છે હેલો હર્ષદભાઈ હા બોલે સાહેબ તમારે બોલવાનું છે હર્ષદભાઈ શું જાણવું છે મારે મેડમ એક મે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી છે બીટેક કરેલું છે બરાબર અને મારે બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું છે મારે જોઈએ છે અત્યારે એમટેક ની કોઈ વેકેન્સી હોય છે કે આપણે અત્યારે ડિસ્ટન્સ એજ્યુકેશન દૂરવર્તી શિક્ષણ વિશે વાત કરીએ છીએ બિલકુલ પ્રશ્ન જોબ અંગેનો છે વેકેન્સીની વાત પૂછી રહ્યા છે પહેલી વાત તો એ કે અત્યારે ડિસ્ટન્સ મોડની અંદર ટેકનિકલ કોર્સીસ ચાલતા નથી આજની પરિસ્થિતિમાં એટલે એમાં એના અધ્યાપકો કે શિક્ષકોની વેકેન્સીનો પ્રશ્ન ઉભો થતો નથી એમને એની તપાસ એ આ ક્ષેત્રમાં કરવી જોઈએ રાઈટ આપણે જે અભ્યાસક્રમો વિશે વાત કરતા હતા ઘણા બધા લોકોને જવાબમાં આપણે ઘણા બધા અભ્યાસક્રમો જણાવ્યા તમે કહ્યું કે ટેકનિકલ અભ્યાસક્રમો દૂરવર્તી શિક્ષણમાં નથી હોતા એટલે એક્ઝેક્ટલી કયા કયા નથી હોતા અને કેવા કેવા કોર્સીસ અવેલેબલ છે બિલકુલ જો ટેકનિકલ કોર્સીસ છે ને એમાં પ્રાયોગિક કાર્ય વધારે હોય છે જી અને જ્યારે આપણે ડિસ્ટન્સ મોડની વાત કરીએ ત્યારે પ્રયોગ કરવા માટે જે આવશ્યકતાઓ હોય છે એ નથી હોતી એટલે થિયરી બેઝ અભ્યાસક્રમો વિશેષ પ્રમાણમાં હોય છે નો ડાઉટ પ્રેક્ટિકલ અભ્યાસક્રમો હોય છે જેમ કે અમારો સીસીસી અભ્યાસક્રમ કોમ્પ્યુટર કન્સેપ્ટનો યોગનો અને નેચરોપથીનો આ બધા પ્રેક્ટિકલ બેઝ અભ્યાસક્રમો હોવા છતાં યુનિવર્સિટી ખાતે એની પ્રેક્ટિકલની વ્યવસ્થા કરાય છે પણ અન્ય ટેકનિકલ કોર્સિસ હોતા નથી હવે કેવા કોર્સીસ હોય છે સામાન્ય રીતે આ યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સિસ કે જે છ મહિના હોય છે છ મહિનાનો ડિપ્લોમા કોર્સીસ કે જે એક વર્ષની મર્યાદાના અને ડિગ્રી કોર્સીસ જેમાં સ્નાતક અને અનુસ્નાતક એટલે ત્રણ વર્ષના સ્નાતક અભ્યાસક્રમો બે વર્ષના અનુસ્નાતક અભ્યાસક્રમો એનાથી આગળ એમ અને પીએચડી રાઈટ એક દર્શક મિત્રનો ફોન આવી રહ્યો છે કોડીનારથી અજયભાઈને વાત કરવી છે હલો મેડમ હા અજય પરમાર કોડીનારથી થી બોલો તમારો સવાલ હા હાલો મેડમ જી બોલો તમે ટીવી નું વોલ્યુમ બંધ કરી દો મેડમ મારો એક પ્રશ્ન છે કે મારો ભાઈ અત્યારે ડિપ્લોમા માં ડિપ્લોમા કરે છે બરાબર જોબ મળે તો રીતે મળે શું કરવું પડે ઓકે ઇલેક્ટ્રિકલ્સમાં ડિપ્લોમા કર્યા પછી જોબ ઓપોર્ચ્યુનિટી જાણવા માંગે વન આ આપણા ક્ષેત્ર બહારનો પ્રશ્ન છે કારણ કે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કર્યા પછી શું કરવું એને દૂરવર્તી શિક્ષણને કઈ લેવા દેવા નથી પણ એમને આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે તમારા ભાઈને માત્ર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરીને બેસાડી રાખવા અને જોબનું સંશોધન કરો છો એના બદલે સાઈડમાં તમે અત્યારે કોઈપણ કામ એને લાગે એને વધારે ભણાવવા માટેની તકો આપો અને એના માટે કામ કરતા કરતા ભણવાની તક ડિસ્ટન્સ મોડમાં છે બરાબર ડિસ્ટન્સ મોડમાં અભ્યાસ કોણ કોણ કરી શકે લાયકાત શું છે આમાં એડમિશન લેવા માટેની ખૂબ જ અગત્યનો પ્રશ્ન એટલા માટે કારણ કે સામાન્ય રીતે એડમિશન લેવું એ બહુ મોટો પ્રશ્ન હોય છે ડિસ્ટન્સ મોડ ની વિશેષતા અને સારી બાબત એ છે કે આમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ લઈ શકે કોઈ પણ એટલે જેમ કે મોટા ભાગના અભ્યાસક્રમોમાં અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ એ પછી નેવું વર્ષની હોય તો પણ લઈ શકે અચ્છા એટલે વયમર્યાદા વય મર્યાદામાં આમ આમાં કોઈ અવરોધ નથી હા ઘણા બધા અભ્યાસક્રમોમાં અઢાર વર્ષથી ઉપરના હોવું જરૂરી હોય છે બીજા એવા લોકો છે કે જે ગૃહિણીઓ છે કે જેમને ઘરેથી બહાર જવામાં તકલીફ છે એ દરરોજ ભણવા જઈ નથી શકતી એ આ અભ્યાસક્રમ કરી શકે છે કોઈ ખેડૂત છે કોઈ કામદાર છે કોઈ કારખાનામાં કામ કરે છે અથવા તો એવા વિદ્યાર્થીઓ કે જે એક અભ્યાસક્રમ કરી રહ્યા છે અને સાઈડમાં વેલ્યુ એડિશન માટે બીજા વધારે અભ્યાસક્રમો પણ કરવા માગે છે આ બધા જ આ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકે છે પ્રશ્ન એ છે કે એમણે કયો અભ્યાસક્રમ કરવો છે દરેક દરેક અભ્યાસક્રમની પોતપોતાની લાયકાતના ધોરણો છે એને જો એ મેચ કરતા હોય તો એ અવશ્ય લઈ શકે છે પણ જો એડમિશન લેવું હોય તો એ માટેની પદ્ધતિ શું હોય છે આખી પ્રોસેસ શું છે તો વિદ્યાર્થીએ જાણવું જોઈએ કે એને કયો અભ્યાસક્રમ કરવો છે મારે કેટલાક વિશેષ અભ્યાસક્રમો કહેવા જોઈએ અહીંયા જેમ કે બીપીપી અભ્યાસક્રમ છે બેચલર્સ પ્રિપેરેટરી પ્રોગ્રામ ઓકે આ એક એવો વિશિષ્ટ અભ્યાસક્રમ છે કે જેમાં કોઈ વિદ્યાર્થીએ નવમાં ધોરણમાં આઠમા ધોરણમાં સાતમા ધોરણમાં અભ્યાસ છોડી દીધો અને કામકાજમાં લાગી ગયા છે ભાઈ અઢાર વરસ થઈ ગયા અને આજુબાજુ જુએ છે તો મિત્રો બધા ભણી ગણીને તૈયાર થવા માંગતા એને એમ થાય કે હવે હું શું કરું મારે તો સ્કૂલ પણ નથી પૂરી કરી તો એના માટે સીધું ગ્રેજ્યુએશન કરવા માટે બીપીપી નામનો એક છ મહિનાનો કોર્સ છે એક ખાલી છ મહિનાનો અભ્યાસક્રમ પૂરો પાસ કરે એના પછી સીધું બી એ કે મળે છે પણ આ તો તમે એવા વિદ્યાર્થીઓની વાત કરી કે જેમણે સ્કૂલનો અભ્યાસક્રમ વચ્ચેથી ગયો છે અને પછી એમને એડમિશન લેવું છે પણ સ્કૂલનો અભ્યાસક્રમ પણ કરવો છે દૂરવર્તી શિક્ષણમાં તો એ શક્ય છે બિલકુલ શક્ય છે સ્કૂલનો અભ્યાસક્રમ જો અઢાર વર્ષથી વધુની ઉંમર થઈ ગઈ છે અને એ સ્કૂલિંગમાં છે હજી પણ તો પેરેલલ એની સાથે યુનિવર્સિટીના સર્ટિફિકેટ કે ડિપ્લોમા કોર્સીસ કરી શકે છે કારણ કે સ્નાતક થવા માટે તો બારમું અનિવાર્ય છે એટલે અહીંયા બીએ બીકોમ બી બીબીએ બીસીએ આ બધા ત્રણ વર્ષના સ્નાતક કોર્સ હોવા છતાં જો સ્કૂલિંગ પૂરું કરવું હોય તો એની પેરેલ બનવું હોય તો એના માટે સર્ટિફિકેટ કોર્સીસ છે અને ડિપ્લોમા કોર્સીસ છે એ કરી શકે છે બરાબર અને ફી સ્ટ્રક્ચર કઈ રીતે હોય છે જ્યારે એડમિશન લેવું હોય ત્યારે જુદા જુદા કોર્સીસ માટે જુદા જુદા ફીઝના ધોરણો જુદા જુદા ફીઝના ધોરણો હોય છે જેમ કે સ્નાતક કક્ષાએ બહેનો માટે બારસો રૂપિયા જેવી ફી હોય તો ભાઈઓ માટે અઢારસો રૂપિયા એક વર્ષની ફી હોય છે એટલે બહુ નોમિનલ ફીસ છે કારણ કે આ ગ્રાસરૂટ લેવલના લોકો અને ખાસ કરીને એવા લોકો કે જેમને શિક્ષણથી વંચિત નથી રાખવા એમને આકર્ષવાના અભ્યાસક્રમો છે એમની ફી પણ ઘણી ઓછી છે સર્ટિફિકેટ કોર્સિસની અંદર નવસો રૂપિયાથી શરૂ થઈને ચાર હજાર સુધીનું વેરીએશન છે માસ્ટર્સ ડિગ્રી કરવી હોય તો સાડત્રીસો રૂપિયા એની ફી એક વર્ષની હોય છે અને અન્ય કેટલાક વોકેશનલ પ્રોફેશનલ કોર્સીસ હોય છે એ છ મહિના એમાં સેમેસ્ટર હોય છે વોકેશનલ પ્રોફેશનલ કોર્સીસમાં એમાં પંચોતેરસો રૂપિયા છ મહિનાની એ રીતની ફી સ્ટ્રક્ચર હોય છે રાઈટ ડીસાથી પ્રતિકાબેન પણ થોડી માહિતી જોઈએ છે હેલો પ્રતિકા ચાવડા હલો હા પ્રતિકાબેન શું જાણવું છે પ્રતિકાબેન ટીવી નું વોલ્યુમ બંધ કરી દો તો સરળતાથી વાત થશે હા હેલો હા જી બોલો એમ કહું છું કે મારો ટીવી નું વોલ્યુમ બંધ કરીને ઝડપથી તમારો સવાલ જણાવો પ્રતિકાબેન હા સર મારો સ્ટેશન એમ છે કે હું માઇક્રો બાયોલોજીની સ્ટુડન્ટ છું જી હા એન્ડ મારે એમાં માઇક્રોમાં ઘરે બેઠા બી કઈ કરવું શકવું હોય તો કરી શકીએ એ માં આગળ વધવા માટે ઓકે વાત કરી કે વિજ્ઞાન પ્રવાહ ગુજરાતમાં સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઉપલબ્ધ નથી એટલે ડિસ્ટન્સ મોડમાં જો તમારે સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધવું હોય તો તમારે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં તપાસ કરવી જોઈએ જે અંગ્રેજી અને હિન્દી માધ્યમની અંદર અભ્યાસક્રમો પ્રોવાઈડ કરે છે એમાં સાયન્સમાં એમાં વિજ્ઞાન પ્રવાહ પણ છે એમાં આપ તપાસ કરી શકો છો પરંતુ ગુજરાતી માધ્યમમાં અને

આવે છે એ મને માહિતી આપજો તમારે કયા અભ્યાસક્રમ વિશે જાણવું છે જે કોલેજ કોલેજ વિશે બરાબર કરવી છે અથવા બી બીકોમ કરવું પડે જો ભાઈ હોય તો એના માટે એક વર્ષની અઢારસો રૂપિયા ફી હોય છે અને બહેન હોય તો એક વર્ષની બારસો રૂપિયા ફી હોય છે આવા ત્રણ વર્ષ હોય એટલે બહેનો માટે છત્રીસો રૂપિયા થાય વધુમાં વધુ ને ભાઈ માટે અડતાલીસો રૂપિયા ફી થાય અમદાવાદ થી પ્રશ્ન પણ સાંભળી લઈએ બિલકુલ રમેશભાઈ શું જાણવું છે હેલો હા રમેશભાઈ જણાવો હા મારી બેબી એ ડિપ્લોમા આર્કિટેક્ટ કરેલું છે જી અને અત્યારે એક વર્ષનો ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો સર્ટિફિકેટ કોર્સ કરે છે જી તો હવે નેક્સ્ટ મારે શું કરાવવું એને આગળ કઈ અભ્યાસ કરાવવો હોય તો કરાવી શકાય કે શું એને માટે મારે જાણવું છે છે

તો ઘણા બધા અભ્યાસક્રમો છે કેટલાક બહેનો માટે ઉપયોગી અભ્યાસક્રમો યોગ શીખવો છે તો સીવાય એસ કરીને સર્ટિફિકેટ કોર્સ ઇન યોગ સાયન્સ એવો એક અભ્યાસક્રમ છે અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિશે જાણવું છે તો સીએફએન કરીને ફૂડ એન્ડ ન્યુટ્રિશન નો અભ્યાસક્રમ છે એને અન્ય કોઈ રુચિ હોય કે ભાઈ મારે ટુરિઝમ માં ભણવું છે તો એને એના માટે ટુરિઝમના પણ અભ્યાસક્રમો છે ટુરિઝમ માર્કેટિંગના પણ છે એટલે રસ પ્રમાણે એ જો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ વિઝિટ કરે ડબલ્યુ 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 ડોટ વીએ ડોટ ઇડી ડોટ ઇન તો એમાંથી આને જાણવામાં આવશે અને સુરતના કોમલબેન ને કયા અભ્યાસક્રમમાં રસ છે એ પણ જાણી લઈએ બિલકુલ હેલો કોમલબેન હા મારે બેન્કિંગ સેક્ટર વિશે જાણવું છે કે મારે જોબ કરવી છે છે એટલા માટે અચ્છા બરાબર બેન્કિંગને લગતા બે ત્રણ અભ્યાસક્રમો આ યુનિવર્સિટીમાં છે ડિપ્લોમા કોર્સીસ પણ છે અને સર્ટિફિકેટ કોર્સિસ પણ છે ખાસ કરીને જે કોમર્સને લગતા છે જી સર્ટિફિકેટ ઇન બેન્કિંગ માટે એટલે એનું ટાઇટલ સર્ટિફિકેટ ઇન બેન્કિંગ નથી પણ બેન્કિંગ વિશેના પાઠ્યક્રમો આવે એ પ્રકારના અભ્યાસક્રમો આ યુનિવર્સિટીમાં છે આપ અવશ્ય એક વખતે આ બધા જ અભ્યાસક્રમો જોઈ જાઓ કે જેથી તમે અમારી વેબસાઇટ ઉપર જોશો ને તો દરેક અભ્યાસક્રમના પાઠ્યક્રમો પણ લખેલા છે એટલે કોમર્સને લગતા અભ્યાસક્રમોના પાઠ્યક્રમો એટલે પેપર્સ તમે વાંચશો તો એમાં બેન્કિંગ ક્ષેત્રના પાઠ્યક્રમો આપને મળશે એ અભ્યાસક્રમ આપણે રાઈટ જો પાઠ્યક્રમની જ વાત કરીએ તો જુદા જુદા કોર્સીસમાં જ્યારે વર્ગખંડ ન હોય જ્યારે રૂબરૂ શિક્ષણ ન લેવાનું હોય ત્યારે કઈ રીતે જાણી શકાય કઈ રીતે વૃદ્ધિ કરી શકાય ખૂબ જ પાયાનો પ્રશ્ન લીપીબેન આપે પૂછ્યું દૂરવર્તી શિક્ષણની વિશેષતા એ છે કે પ્રવેશ લીધા પછી યુનિવર્સિટી એમને ખુબજ સરસ જેમ ક્લાસરૂમ નોટ્સ હોય એટલું સરળ અને સમજાય એવું મટીરીયલ આપે છે અચ્છા એમને ઘરે બેઠા આ મટીરીયલ પુસ્તક સ્વરૂપે મળી જાય છે અને એ જે ફીઝ ભરે છે એમાં આનો ઇન્કલુડેડ છે ફીઝની અંદર આની ફીઝ ઉપરાંત કોઈ બીજી ફી નથી નથી કોઈ પરીક્ષા ફી નથી કોઈ પુસ્તકોની ફી નથી કોઈ ટીચિંગની ફી કાઉન્સેલિંગ ફી કોઈ ફી નથી ધારો કે બીએ છે તો એમાં બારસો રૂપિયા બેન ભરે એટલે એમાં બધું જ આવી ગયું ઓકે એટલે ઘરે બેઠા પુસ્તકો મળે છે દર રવિવારે આ યુનિવર્સિટીના જે અભ્યાસક્રમ કેન્દ્ર એમણે પસંદ કર્યું હોય ત્યાં રવિ કે શનિવારે વર્ગ થતા હોય ત્યાં એને પરામર્શન થાય એટલે કે કાઉન્સેલિંગ થાય એના કોઈ પ્રશ્નો હોય તો એનું નિરાકરણ થાય એટલે એને દરરોજ આવવાની જરૂર નથી પોતે વાંચે છે બધું સમજાય છે નથી સમજાતું એનું નિરાકરણ એના અભ્યાસ કેન્દ્રની અંદર થાય છે અને સાથે સાથે યુનિવર્સિટી એમને અસાઇનમેન્ટ્સ આપ્યા હોય છે સ્વાધ્યાય કાર્યો આ સ્વાધ્યાય કાર્યો લખતા 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 ઘણું બધું આવડી જાય અને ત્યાં જ પ્રશ્નો ઊભા થાય તો વળી પાછું અભ્યાસ કેન્દ્ર છે એટલે અભ્યાસ કેન્દ્રની મદદથી શૈક્ષણિક સમસ્યાઓ દૂર થાય અને એ રીતે ભણી શકે છે અભ્યાસક્રમોની અભ્યાસ કેન્દ્રોની તમે વાત કરી કે એમાં શનિ રવિ મોટા ભાગે એ વર્ગ ચાલતા હોય છે અગેન એમાં હાજરી ફરજિયાત હોય છે કે એમાં સગવડે જઈ શકાતું હોય છે બિલકુલ સગવડે જઈ શકાતું હોય છે કારણ કે હાજરી બિલકુલ ફરજિયાત નથી આ એટલા માટે જ હોય છે કે તમારી કોઈ સમસ્યા હોય તો એનું નિરાકરણ થાય અને વિદ્યાર્થીઓને અમે લોકો ખાસ સલાહ આપતા એ છે કે તમે તમારા અભ્યાસ કેન્દ્રમાં અવશ્ય જાઓ અને ખાસ કરીને તમારું વાંચ્યા પછી એનું નિરાકરણ તો લો જ કે જેથી તમારી સમસ્યાઓ દૂર થાય યુનિવર્સિટી એમને બીજી પણ કેટલીક વ્યવસ્થાઓ આપે છે જેમ કે વર્ચ્યુઅલ ક્લાસરૂમ યુનિવર્સિટીના ઘણા સેન્ટરોની અંદર વર્ચ્યુઅલ ક્લાસરૂમની વ્યવસ્થા છે એટલે યુનિવર્સિટીમાંથી એક નિષ્ણાત ભણાવે અને એ એ અભ્યાસ કેન્દ્રની અંદર બેઠા બેઠા પોતાના ગામમાં વિદ્યાર્થી ભણી શકે ઓકે જલ્પેશભાઈનો ફોન છે જલ્પેશ પટેલ આપણી સાથે વાત કરવા ઈચ્છે જે ઈડરથી ફોન કરી રહ્યા છે હા જલ્પેશભાઈ હા શું પૂછવું છે પૂછો હા બીકોમ બીકોમ કર્યા પછી આપણે કયા ફિલ્ડમાં જવા માટે સરળતા રહેશે આપણો આપણે ભણવું છે કે નોકરી કરવાની વાત છે

એમને બેન્કિંગ ક્ષેત્રમાં પણ જઈ શકે છે ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં પણ સીએ થવું હોય તો એના પણ દ્વાર ખુલ્લા છે ઘણા બધા રસ્તાઓ છે આગળ તમારે સીધી નોકરી કરવી છે કે ભણવું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપનો રસ્તો અને એક ત્રીજો ઓપ્શન એ પણ છે જે સારામાં સારો વિકલ્પ છે કે તમે નોકરી પણ શરૂ કરો અને સાથે સાથે ભણી પણ શકો છો બિલકુલ માટે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ શીખવતી યુનિવર્સિટીઓના દ્વાર ખુલ્લા છે તમારા જી થોડી વાર પહેલા આપણે ફીઝની જ્યારે વાત કરી ત્યારે તમે કહેલું કે બહેનો માટે આટલી ફીસ છે ભાઈઓ માટે આટલી ફીઝ છે અને એ બંનેમાં તફાવત હતો તો બહેનોને કોઈ વિશેષ સવલત મળતી હોય છે સવલત એટલા માટે છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા સ્થાપાયેલી આ યુનિવર્સિટી છે અને જ્યારે સરકાર આવું કોઈ સારું કામ કરતી હોય છે ત્યારે મહિલા ઉત્કર્ષનો વિચાર અવશ્ય કરતી હોય છે એટલે બહેનો વધુ ને વધુ ભણવા પ્રેરાય એના માટે ભાઈઓની જે ફી સ્ટ્રક્ચર છે એના કરતાં બહેનોનું ફી સ્ટ્રક્ચર ઓછું છે જેમાં હમણાં જ વાત કરીએ અઢારસો રૂપિયા જો બી એમાં ભાઈઓના હોય તો બારસો રૂપિયા બહેનોના છે આવું તમામ લગભગ મોટા ભાગના અભ્યાસક્રમોમાં બહેનોની ફી ઓછી છે અને એટલા માટે જ એમણે આ લાભ ઉઠાવી લેવો જોઈએ રાઈટ આ તમામ જે અભ્યાસક્રમો છે કે જે આવી રીતે ઘેર બેસીને ભણ્યા હોઈએ જેની માટે વર્ગ આપણે અટેન્ડ ન કર્યા હોય તે છતાં જ્યારે બહાર પડે આ વિદ્યાર્થીઓ જ્યારે વ્યવસાય માટે માર્કેટમાં આવે ત્યારે આ અભ્યાસક્રમોની વેલ્યુ અને રેગ્યુલર અભ્યાસક્રમોની વેલ્યુ એ બંનેમાં કોઈ ફરક પડે કે બંને સમાન ગણાય બિલકુલ સમાન ગણાય એટલા માટે કે અહીંયા કરેલું લીધેલું શિક્ષણ એ જરાય ઉતરતું નથી હોતું યુજીસીએ વિશેષ રૂપે આ વસ્તુની ચોખવટ કરવા માટે પોતાની વેબસાઇટ ઉપર એક પરિપત્ર મૂક્યો છે કે ભાઈ તમે દૂરવર્તી પ્રણાલીથી મેળવેલી ડિગ્રીને સહેજ પણ ઉતરતી નહીં ગણવી પારંપારિક યુનિવર્સિટીની ડિગ્રી કરતાં માટે નિશ્ચિંતપણે કોઈપણ વ્યક્તિ આમાં ભણી શકે છે અને પોતાનું ભવિષ્ય ઘડી શકે છે મોનસભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે દર્શકોને ખૂબ બધી ઉપયોગી માહિતી આપી અને એમણે જે પણ વાત કરી છે એ વિશે તમને સૌને ફક્ત એટલું જ કહીશ કે ઘેર બેઠા ભણવાની નવી નવી તકો જે અવેલેબલ છે જે ઉપલબ્ધ છે એની વિશે તમને જે જ્ઞાન મળ્યું છે એનો ઉપયોગ પણ કરજો ખાસ કરીને બહેનોને ખાસ સવલતો આપવામાં આવે છે જે ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ છે એટલે તમે ઘરે બેસીને ઘરની જવાબદારીઓ નિભાવતા નિભાવતા ભણી પણ શકો છો આગળ કારકિર્દી પણ ભણી શકો છો અને ભણીને જે નો નોલેજ તમે ગેઇન કરો છો એ કંઈ નહીં તો તમારા બાળકોને તો ઉપયોગમાં આવવાનું જ છે માટે આ તમામ દૂરવર્તી શિક્ષણને લગતા અભ્યાસક્રમોનો ચોક્કસ ઉપયોગ કરો એ અનુરોધ સાથે મૌનસભાઈનો ખૂબ ખૂબ આભાર અને તમારો સૌનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ આવજો